नमस्कार विद्यार्थी मित्रों, फरी एक વાર આપ સૌનું મારી YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 5ની 5માં અંગ્રેજી વિષયની અંદર અંગ્રેજી ગ્રામરમાં આપણે આજે આજનો ટોપિક છે ધેર ઇઝ અને ધેર આર, તેના વિશે આપણે અભ્યાસ કરીશું. કારણ કે વિદ્યાર્થી મિત્રો, આ ધેર ઇઝ અને ધેર આરનો અંગ્રેજી ગ્રામરની અંદર ઘણી બધી જગ્યાએ ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજના લેક્ચરની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, ધેર ઇઝ એ ક્વેશ્ચન માટે વપરાતું છે અને ધેર આર તે બહુવચન માટે વપરાતું છે. તો ધેર છે તેનો ઉપયોગ આપણે કઈ જગ્યાએ કરી શકાય તેને સમજીશું, અને ત્યાર પછી તેને આધારિત કેટલાક એક્ઝામ્પલ છે તેને પણ આપણે શીખીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો જોઈએ. તો આપણો આજનો ટોપિક છે ધેર ઇઝ અને ધેર આર. તો ધેર ઇઝ આ એકવચન માટે વપરાતું રૂપ છે અને ધેર આર એ તે બહુવચન માટે વપરાતું રૂપ છે. આપણે આગળના લેક્ચરની અંદર પણ જોયું હતું કે જેની અંદર આપણે બહુવચનના નિયમો પણ શીખ્યા હતા. તો યાદ રાખવાનું કે જ્યારે કોઈ તમને એકવચનવાળું નામ આપેલું હોય તો ત્યાં તમારે ધેર ઇઝનો ઉપયોગ કરવાનો રહેશે, અને બહુવચનવાળું નામ આપેલું હોય ત્યાં તમારે ધેર આરનો ઉપયોગ કરવાનો રહેશે. ક્લિયર? તો જોઈએ કે ધેર છે તેનો ઉપયોગ ક્યાં થાય. તો કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પ્રાણી ક્યાં છે અથવા તે વિશે નિર્દેશ કરવા માટે ધેરથી વાક્યની શરૂ થાય, અથવા વાક્યની શરૂઆતમાં શું મૂકવામાં આવે, ધેર. એટલે કે સિમ્પલ વાત છે વિદ્યાર્થી મિત્રો, કોઈ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી કઈ જગ્યા પડેલી છે તે જગ્યાને દર્શાવવા માટે અથવા તો તેના વિશે નિર્દેશ કરવા માટે ધેરનો ઉપયોગ કરવામાં આવે, અને સાથે સાથે વાક્યની શરૂઆતમાં પણ તમને શું આપેલું હોય, ધેર આપેલું હશે. ક્લિયર? હવે જોઈએ કે ધેર સાથે વપરાતા ટુ બીના ક્રિયાપદ છે કે જેમાં વર્તમાન કાળના રૂપો તરીકે એકવચન હોય તો ઇઝ અને બહુવચન હોય તો તમારે આરનો ઉપયોગ કરવાનો રહેશે. ક્લિયર? ફરી એકવાર જોઈએ કે જ્યારે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણી ક્યાં સ્થાન ઉપર પડેલી છે, કઈ જગ્યાએ છે તેના વિશે તમારે જો નિર્દેશ કરવો હોય તો તમે ત્યાં ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરી શકો. એટલે કે એક વચનવાળું રૂપ હોય તો ધેર ઇઝ, અને બહુવચનવાળું હોય તો તમારે શેનો ઉપયોગ કરવાનો રહેશે, ધેર આરનો ઉપયોગ કરવાનો રહેશે. ક્લિયર? અને અહીંયા ઇઝ અને આર એ બંને રૂપો છે એ વર્તમાન કાળના ટુ બીના ક્રિયાપદ તરીકે ઓળખવામાં આવે, ને આપણે આગળના લેક્ચરમાં પણ જોવાનું છે વર્તમાન કાળ એટલે શું, તેના વિશે પણ આપણે અભ્યાસ કરવાનો છે. તો ત્યારે તમને ખ્યાલ આવી જશે કે ઇઝ અને આરનો ઉપયોગ કઈ રીતે થાય. ક્લિયર? તો ચાલો આપણે એક્ઝામ્પલ જોઈએ. તમને આપેલું કે ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ, પક્ષી પાંજરામાં છે. ધ બર્ડ એટલે કે પક્ષી, ઇન ધ કેજ એટલે કે પાંજરામાં. તો આપણે ધેરવાળા વાક્યનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકીએ. અહીંયા તમે જોઈ શકો ધ બર્ડ, બટ તમને એક વચનમાં આપેલું છે તો લખી શકીએ ધેર ઇઝ અ બર્ડ ઇન ધ કેજ, પક્ષી પાંજરામાં છે, અથવા તો પાંજરામાં પક્ષી છે. કે જ્યાં અહીંયા ધેર ઇઝનો ઉપયોગ કે પક્ષી ક્યાં રહેલું છે, કઈ સ્થાને રહેલું છે તે દર્શાવવા માટે કરવામાં આવ્યો છે. એ રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ. ધ બુક ઇઝ ઓન ધ ટેબલ, પુસ્તક ટેબલ પર છે. હવે આપણે ધેર ઇઝનો ઉપયોગ કરીને વાક્ય બનાવીએ. ધેર ઇઝ અ બુક ઓન ધ ટેબલ, ટેબલ પર પુસ્તક છે. તમે વિદ્યાર્થી મિત્ર જોઈ શકો કે અહીંયા ફક્ત વાક્ય છે તેની વાક્ય રચના બદલાવી છે, પણ વાક્યનો અર્થ બદલાણો નથી. તમે પહેલાં વાક્યમાં ધ બુકથી વાક્યની શરૂઆત કરી અને બીજા વાક્યમાં ધેરથી વાક્યની શરૂઆત કરી, તો ફક્ત વાક્યમાં જે શબ્દો છે તે આડાવડા થયા છે અથવા તો અમુક શબ્દ ઉમેરાણા છે, પણ વાક્ય જેનો મિનિંગ છે, જેનો અર્થ છે, એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવામાં આવ્યો નથી. ક્લિયર? ત્રીજું વાક્ય જોઈએ. ધ કાઉઝ આર અંડર ધ ટેબલ, સોરી અંડર ધ ટ્રી, ગાયો છે એ વૃક્ષની નીચે છે. તમે જોઈ શકો અહીંયા કાઉઝ પછી તમને એસ આપેલો છે કે જે બહુવચન દર્શાવે છે, અથવા તો તમને શું આપેલું છે અહીંયા આર, તે પણ શું દર્શાવે છે, બહુવચન દર્શાવે. તે માટે આપણે અહીંયા વાક્ય બનાવવા માટે ધેરની સાથે શેનો ઉપયોગ કરીશું, આરનો ઉપયોગ કરીશું. એટલે લખી શકાય વાક્ય ધેર આર કાઉઝ અંડર ધ ટ્રી, ઝાડની નીચે ગાયો
છે, પહેલાં વાક્યમાં એમ થશે ગાયો ઝાડની નીચે છે, અને બીજા વાક્યમાં એમ થશે કે ઝાડની નીચે ગાયો છે. ફેરફાર શું શું થયો કે વાક્યમાં જે શબ્દ ઉમેરણું છે એના સ્થાને અમુક વાક્ય છે એની અંદર રહેલા જે શબ્દો છે એમાં શું થયો, થોડો ઘણો ફેરફાર અથવા તો તેના સ્થાનની અદલા બદલી થઈ. ક્લિયર? ત્યાર પછી જોઈએ ધ વુમેન આર નિયર ધ વેલ. વેલ એટલે કે કૂવો અને વુમેન એટલે કે સ્ત્રીઓ. હવે અહીંયા જોઈ શકો તમે બહુવચનનું રૂપ આપેલું છે એટલા માટે આપણે ધેર આરનો ઉપયોગ કરીશું. તો ધેર આર વુમેન નિયર ધ વેલ, કૂવા પાસે સ્ત્રીઓ છે. ક્લિયર? તમને ખ્યાલ આવ્યો છે વિદ્યાર્થી મિત્રો કે કઈ રીતે તમારે વાક્ય છે તેને આધારિત ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરવાનો છે. ફરી એકવાર જોઈએ લાસ્ટ એક્ઝામ્પલ. ધ વુમેન આર નિયર ધ વેલ, સ્ત્રીઓ કૂવા પાસે છે, પણ આપણે ધેર આરનો ઉપયોગ કરીશું તો શું થશે કે ધેર આર વુમેન નિયર ધ વેલ, કૂવા પાસે સ્ત્રીઓ છે. તો કૂવા પાસે પહેલાં શબ્દ આવ્યો શા માટે, કારણ કે આપણે તેના માટે ધેર આરનો ઉપયોગ કર્યો હતો, બરાબર. અને ધેર ઇઝ અને ધેર આર છે એ બંને શું દર્શાવે છે, સ્થાન દર્શાવે કે કોઈ વસ્તુ છે, વ્યક્તિ છે અથવા તો પ્રાણી ક્યાં સ્થાન પર રહેલી છે તે સ્થાન દર્શાવવા માટે પણ તમે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરી શકો. ક્લિયર? સમજ પડી તમને? કે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે કે પ્રશ્નાર્થ વાક્ય, કે જ્યારે તમને ધેર ઇઝ અને ધેર આર વાળું વાક્ય આપેલું હોય તેને પ્રશ્નાર્થ વાક્યમાં તમારે ફેરવતા શીખવાનું છે, પ્લસ એનો યસ અને નોમાં પણ જવાબ તમારે આપવાનો છે. વિદ્યાર્થી મિત્રો તે પહેલાં આપણે ધીસ અને ધેટ, ધીસ અને ધોઝ, હેવેજ જે વાળા જે લેક્ચર જોયે તેની અંદર પણ આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવતા શીખ્યા હતા, સાથે સાથે તેનો યસ અને નોમાં પણ જવાબ લખતા શીખ્યા હતા. તો તે જ પ્રમાણે આપણે અહીંયા ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ શીખવાનો છે. ક્લિયર? તો જોઈએ કે પ્રશ્નાર્થ વાક્ય અને તેનો યસ નોમાં ઉત્તર આપો. તો જોઈએ પહેલું વાક્ય આપેલું છે તમને, ધેર ઇઝ અ પેન ઇન ધ બોક્સ. વિધાન વાક્ય આપેલું છે, હવે એને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો તો અહીંયા ઇઝ છે એ ધેરના સ્થાને થશે અને ધેર છે ઇઝના સ્થાને થશે. તો ઇઝ અહીંયા સ્મોલ લેટરમાં છે, તેને કેપિટલ લેટરમાં લખો. તો ઇઝ ધેર અ પેન ઇન ધ બોક્સ, કે શું બોક્સમાં પેન છે? જો હોય તો લખવાનું યસ, ન હોય તો શું લખવાનું, નો. તો એ હોય તો લખીશું યસ, ધેર ઇઝ. ન હોય તો લખીશું નો, ધેર ઇઝ નોટ, અથવા તો ઇઝ નોટનું શોર્ટ ફોર્મ શું થશે, ઇઝન્ટ. ક્લિયર? ત્યારબાદ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. આ એક વચનવાળું હતું, આપણે આ બહુવચનવાળું મૂકીએ. તો ધેર આર બુક્સ ઓન ધ ટેબલ, પુસ્તકો ટેબલ ઉપર છે. તો અહીંયા આર આપેલો છે તેને આગળ મૂકો અને ધેરને પાછળ મૂકો. તો આર અહીંયા તમને સ્મોલ લેટરમાં એ આપેલો છે, પણ વાક્યની શરૂઆતનો જે પહેલો શબ્દ હોય એનો હંમેશા પહેલો લેટર કેવો હોય, કેપિટલ લેટર. તો યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો. તો આર ધેર બુક્સ ઓન ધ ટેબલ, શું ટેબલ ઉપર પુસ્તકો છે? હોય તો લખીશું યસ, ધેર આર. ન હોય તો લખીશું નો, ધેર આર નોટ. ક્લિયર? સમજ પડી વિદ્યાર્થી મિત્રો? હવે વિદ્યાર્થી મિત્રો આપણે ધેર ઇઝ અને ધેર આર વાળી એક્ટિવિટીઝ શીખવાની છે, અને એમાં કઈ સ્થાને તમે ધેર આરનો ઉપયોગ કરીશો અને કયા સ્થાને તમે ધેર ઇઝનો ઉપયોગ કરીશું તેને આધારે આપણે તેને વાક્યનો જવાબ લખવાનો છે, ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે, અને ત્યાર પછી તમારે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ કરી અને વાક્ય બનાવવાના છે. તો એક્ઝામ્પલ તમે જોઈ શકો અહીંયા કે ધેર ઇઝ અથવા ધેર આર વડે ખાલી જગ્યા પૂરો. એક્ઝામ્પલ તમને આપેલી છે કે ધેર આર ચિલ્ડ્રન ઇન ધ પાર્ક. હવે વિદ્યાર્થી મિત્ર તમારે યાદ રાખવાનું છે, એક વચન હોય શું હોય, કે જ્યારે તમને કોઈ વ્યક્તિ વસ્તુ પ્રાણી છે તે આપેલું એક વચનમાં હોય તો ત્યાં ધેર ઇઝનો ઉપયોગ કરવાનો, અને બહુવચન આપેલું હોય, શું આપેલું હોય, બહુવચન, તો ત્યાં તમારે આરની સાથે સોરી ધેરની સાથે આરનો ઉપયોગ કરવાનો. ક્લિયર? હવે યાદ રાખવાનું, એક વચન હોય તો વસ્તુ છે પ્રાણી છે તેના નામની સાથે શું આપેલું હોય તમને, એ અથવા તો એન આર્ટિકલ, અને બહુવચન હોય તો એ અને એન આર્ટિકલ હોતો નથી પણ એસ અથવા તો ઈ એસ પ્રત્યય લાગેલો હોય, શું લાગેલો હોય, એસ અથવા તો ઈ એસ પ્રત્યય. તો જોઈએ એક્ઝામ્પલ. ફર્સ્ટ એક્ઝામ્પલ તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો, એક બ્લેન્ક એટલે કે ખાલી જગ્યા
एन एलिफंट इन द जू, एलिफंट एट के हाथी, इन द जू एट के प्राणी संग्रहालय में। हम अपने शेनो उपयोग करवानो छे, देर इज अथवा तो देर आर नो उपयोग करीशू। तो जो ये तमने ख्याल आयो, मैं कीधु प्रमाण जो एक वचन हो तो वाक्य में तमने शू आपेलो ए अथवा तो एन आर्टिकल तमे जोई शको छो। अहीं तमने एलिफंट ने आगळ शू आपेलो छे, एन आर्टिकल, एटले के आप वाक्य केवुं थशे, एक वचन, अने वाक्य एक वचन हो तो त्यां हमेशा शेनो उपयोग करवानो, देर आर नो, सॉरी देर इज नो। तो आ मूकीशुं आपणे देर इज एन एलिफंट इन ध जू। क्लियर, समझ पड़ी बधा विद्यार्थी मित्रों ने? तो चलो आपणे बीजी एक्टिविटीजना बीजा जे एक्जाम्पल छे तेनो आपणे अभ्यास। तो तमने बीजू एक्जाम्पल आपेलू छे विद्यार्थी मित्रों, खाली जगह फार्मर्स इन द फील्ड। हवे तमे जोई शको के अहीं फार्मर्स तमने आपेलू छे तो एने आगळ ए के एन आर्टिकल आपेलो नथी, पण फार्मरनी पाछळ एटले के नाम नाम આપેલું છે એની પાછળ તમને શું આપેલું છે, અહીંયા એચ આપેલો છે। તો એવું દર્શાવે કે આ નામ શેમાં થશે, બહુવચનમાં। અને નામ જો બહુવચનમાં હોય તો આપણે શેનો ઉપયોગ કરીશું, ધેર ઇઝ કે ધેર આર નો, શેનો? હ, ધેર આર નો। તો આપણે લખીશું અહીંયા ધેર આર ફાર્મર્સ ઇન ધ ફિલ્ડ, ખેતરમાં ખેડૂતો છે। ક્લિયર, ત્યારબાદ જોઈએ બીજું એક્ઝામ્પલ, ખાલી જગ્યા બુક્સ ઇન ધ કપબોર્ડ, કપબોર્ડ એટલે કે કબાટ। હવે તમે જોઈ શકો અહીંયા બુકની પાછળ પણ તમને શું આપેલો છે, એસ આપેલો છે, બરાબર? તો આપણે એચ બહુવચન દર્શાવે તો પણ આપણે ત્યાં શેનો ઉપયોગ કરીશું, ધેર આર નો। તો ધેર આર બુક્સ ઇન ધ કપબોર્ડ। ક્લિયર, હવે વિદ્યાર્થી મિત્રો તમને ખ્યાલ આવ્યો હશે કે આપણે આ એક્ઝામ્પલની અંદર આજે એક્ટિવિટીઝ આપનો જે આજનો ટોપિક છે ધેર ઇઝ અને ધેર આરનો, એમાં કઈ જગ્યાએ ધેર આર અને કઈ જગ્યાએ ધેર ઇઝનો તમારે ઉપયોગ કરવાનો છે। ક્લિયર, સમજ પડી? તો બીજા તમને એક્ઝામ્પલ અહીંયા આપેલા છે, તો એક્ઝામ્પલની એક્સરસાઇઝ તમારે જાતે કરવાની છે, પ્લસ આ એક્ઝામ્પલને તમારે નોટબુકની અંદર નોંધવાના પણ છે। ક્લિયર, આ વિડિયાને શાંતિપૂર્વક તમારે જોવાનો છે અને તેને આધારિત જે પણ એક્ઝામ્પલ તમને અહીંયા આપેલા છે તે એક્ઝામ્પલ તમારે લખવાના રહેશે। અને ત્યાર પછીનો આપણે બીજો ટોપિક આપેલો છે તમને અહીંયા, કે નીચે આપેલા શબ્દો સાથે ધેર ઇઝ અથવા ધેર આરનો ઉપયોગ કરીને વાક્ય બનાવો। તમને એક્ઝામ્પલ આપેલું છે ઓરેન્જ ઇન ધ બોક્સ, બરાબર? હવે તમારે જોવાનું છે કે અહીંયા જે શબ્દ આપેલો છે, વસ્તુનું નામ આપેલું હોય અથવા તો પ્રાણીનું નામ આપેલું હોય, જો એક વચનમાં હોય તો ધેર ઇઝ અને બહુવચનમાં હોય તો તમારે શેનો ઉપયોગ કરવાનો છે, ધેર આરનો। ક્લિયર, સમજ પડી વિદ્યાર્થી મિત્રો? હાલો એક્ઝામ્પલ તમને આપેલું છે, ધેર ઇઝ એન ઓરેન્જ ઇન ધ બોક્સ। હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું છે, તો પહેલાં તમારે શું મૂકવાનું, ધેર, જો એક વચન હોય તો ઇઝ અને બહુવચન હોય તો શું મૂકવાનું, આર, પ્લસ જો એક વચન હોય તો એના માટે એ અથવા તો એન આર્ટિકલ મૂકવાનું અને એના પછી શું મૂકી દેવાનું, ના, અને બહુવચન હોય તો એ અને એન આર્ટિકલને લખવાનો નહીં, અને બાકીનો જે શબ્દ તમને આપેલો છે તે શબ્દને તેનો તેજ તમારે રાખવાનો રહેશે। એક્ઝામ્પલ તરીકે જોઈએ બુક્સ ઓન ધ ટેબલ, હવે અહીંયા બુક્સ તમને શેમ આપેલું છે, એક વચનમાં છે એક બહુવચનમાં છે, બહુવચનમાં, કારણ કે બુક્સની પાસે શું તમને આપેલો છે, એસ, અને બહુવચનમાં હોય તો આપણે શું મૂકીશું, ધેર આર, તો લખીએ ધેર આર બુક્સ, શું આપેલું છે, ઓન ધ ટેબલ, ઓન ધ ટેબલ। ક્લિયર, બીજું એક્ઝામ્પલ જોઈએ, ઇંક પોઈન્ટ ઓન ધ બેન્ચ, હવે ઇંક પોઈન્ટ તમને શેમ આપેલું છે, એક વચનમાં, તો આપણે એને આધારિત એ અને એન આર્ટિકલ મૂકવાનો, તો મૂકીએ એક વચનમાં હોય છે ધેર આર, એક વચન છે એટલે મૂકીશું આપણે ધેર ઇઝ, હ, અને ત્યાર પછી એ અથવા તો એન આર્ટિકલ, આય તમને આપેલું છે સ્વર છે, અને વાક્યની શરૂઆતમાં જો શબ્દ તમને કોઈ બી આપેલો હોય અને તે સ્વર હોય તો આપણે શું મૂકીશું, એન આર્ટિકલ, તો ધેર ઇઝ એન ઇંક પોટ, ઇંક પોટ એટલે કે શાહી ભરવા માટેનું વાસણ, સાધન, ઇંક પોટ ઓન ધ બેન્ચ। ક્લિયર, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે બીજા એક્ઝામ્પલ છે તેને પણ તમારે જાતે લખવાના
રહેશે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ, ટીચર ઇન ધ સ્કૂલ. તો ટીચર્સ તમને એક વચનમાં આપેલું છે કે બહુવચનમાં? એક વચનમાં. તો લખીશું આપણે, સોરી બહુવચનમાં આપેલું છે તો લખીશું ધેર આર. ત્યાર પછી શું લખીશું? ટીચર ઇન ધ સ્કૂલ. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારે આ એક્ઝામ્પલ છે તમારે જાતે લખવાના રહેશે. અને જે બે જ એક્ઝામ્પલ હું તમને હોમવર્કની અંદર આપી તો તમારે જાતે બુકની અંદર નોટ કરવાના રહેશે. અને આપણે આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ અને ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું નવા ટોપિક સાથે. થેન્ક યુ વેરી મચ. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોને સંપૂર્ણ જોવો તમારે, અને આની જે એક્સરસાઇઝ આવતી હોય તેને પણ તમારે જાતે કરવાની રહેશે. અને બીજું એ વાત કે ખાલી જગ્યા તમે જે પૂર્ણ કરો છો તો ખાલી જગ્યાને આધારિત તમારે હકાર અને નકાર પ્રશ્નાર્થ વાક્ય બનાવવાના રહેશે, અને તેના પછી તમારે યસ અને તેનો યસ અથવા તો નોમાં તમારે તેનો આન્સર પણ લખવાનો રહેશે. તો આપણો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ, ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું. જય હિન્દ, જય ભારત.